નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના મહત્વના સમાચારની પ્રથમ વાત કરીએ તો ઠંડી વચ્ચે મોંઘવારીનો વધુ એક માળ સામે આવ્યો છે મધ્યમ વર્ગને વધુ એક મોટો ફટકો પડ્યો છે સિંગ તેલમાં બે દિવસમાં ત્રીસ રૂપિયાનો વધારો નોંધાયો છે સિંગ તેલના ડબ્બાના સત્યાવીસો ડબ્બાના ભાવ સત્યાવીસોને ત્રીસ થયા છે કપાસિયા તેલમાં પાંચ રૂપિયાનો વધારો થયો છે નોંધનીય છે કે ગત વર્ષે બે હજાર બાવીસના લગભગ ડિસેમ્બર મહિનામાં તેલના ભાવમાં વધારો થયો હતો સિંગતેલના ભાવમાં ડબ્બામાં રૂપિયાનો વધારો થતાં સિંગતેલના ડબ્બાનો ભાવ છવ્વીસો ને થી વધીને સત્યાવીસો રૂપિયાની આસપાસ પહોંચી ગયો હતો અન્ય સમાચારની વાત કરીએ તો ટી શર્ટ છોડીને જેકેટમાં આવ્યા રાહુલ ગાંધી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પોતાના અંતિમ પડાવ પર જમ્મુ કાશ્મીર પહોંચી ગઈ છે આ વચ્ચે શુક્રવારે જ્યારે ભારત જોડો યાત્રા જમ્મુ કાશ્મીરના કઠુઆ પહોંચી તો રાહુલ ગાંધી માત્ર ટી શર્ટમાં નહીં પરંતુ જેકેટ પહેરેલા નજરે પડ્યા હતા પોતાની સંપૂર્ણ યાત્રા દરમિયાન રાહુલ ગાંધી આખરી ઠંડીમાં પણ માત્ર ટી શર્ટ પહેરવાને લઈને ચર્ચામાં છે પરંતુ કઠુઆ આવતા જ રાહુલે પોતાના આ લુકનો ત્યાગ કર્યો હતો અન્ય સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનને લઈને પીએમ મોદી હકારાત્મક નથી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી હિના રબ્બાની ખારે કહ્યું છે કે પાકિસ્તાન આગળ વધવા માગે છે બંને દેશો વચ્ચે શાંતિની દિશામાં કામ કરવા માટે પીએમ નરેન્દ્ર મોદીમાં હકારાત્મક દેખાતી નથી તો શ્રી રવિશંકરે કહ્યું છે કે પીએમ નરેન્દ્રભાઈ મોદીએ ઘણી વખત હાથ લંબાવ્યો છે તેમણે વારંવાર મદદ કરવાની ઓફર પણ કરી છે કે એવું ન કહી શકાય કે તેમણે કંઈ કર્યું નથી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના મહત્વના સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી એમને રજા આપશો નમસ્તે